અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ડમ્પર પાછળ એક પછી એક પાંચ વાહનો ઘૂસ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। કાર સહિત વાહનોનો ખુરદો પણ બોલી ગયો હતો, પરંતુ કોઈને ઈજા પહોંચવા પામી ન હતી। અકસ્માતના પગલે ટ્રાફિક જામ સાથે વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી। જિલ્લા ટ્રાફિક પોલીસે ભારે જહેમતે વાહન વ્યવહાર હળવો કર્યો હતો। તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી। અંકલેશ્વરમાં હવે એક સાથે 3-5 જેટલા વાહનોને અકસ્માત સર્જાવાની ઘટનાઓ વધી રહી છે। વાલિયા ચોકડી બ્રિજ તેમજ ખરોડ નજીક અગાઉ 5-6 વાહનો વચ્ચે અકસ્માત બાદ હવે બાકરોલ બ્રિજ પાસે એક ડમ્પર પાછળ 5 જેટલા વાહનો ભટકાયા હોવાની ઘટના સામે આવી છે। બાકરોલ બ્રિજ પાસે સવારે આગળ ચાલી રહેલા ડમ્પર પાછળ વી ટ્રાન્સનું કન્ટેનર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જે પાછળ આવી રહેલા આઈસર પણ કન્ટેનરમાં ભટકાઈ ગયા બાદ એક કાર અકસ્માત બચવા પ્રયાસમાં અકસ્માતગ્રસ્ત વાહન વચ્ચે સેન્ડવિચ બની ગઈ હતી, જેની પાછળ અન્ય એક આઈસર પણ ધડાકાભેર ઘૂસી ગયું હતું। અકસ્માતના ગ્રસ્ત વાહનોનો ખુરદો બોલી ગયો હતો, જેમાં કારની હાલત જોતા અંદર રહેલા ઈસમોને ગંભીર ઈજા પહોંચી હોવાનું પ્રથમ દ્રશ્ય લાગી રહ્યું હતું। જો કે અકસ્માતમાં કાર ચાલક સહિત અન્ય વાહન ચાલકોનો આબાદ બચાવ થયો હતો અને નાની મોટી ઈજા જ પહોંચી હતી। ઘટનાના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવા માટે આઈઆરબીની મદદથી વાહનો રોડ સાઇડ કરી પુનઃ વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો। જો કે ઘટનાના પગલે કલાકો સુધી અન્ય વાહન ચાલકો અટવાયા હતા। ઘટના અંગે હાલ પોલીસ મથકે જાણ કરાઈ છે, જો કે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી।